શતમ પદાની એટલે કે સો ડગલા નિષ્ક્રમ્ય એટલે કે બહાર નીકળીને ચાલીને ત્યાર પછી શૌચાર્થમ એટલે કે શૌચ કાર્ય માટે શૌચ ક્રિયા માટે સત્વરમ એટલે કે જલ્દીથી એમ સત્વરમ એટલે શું થાય તો કે ફટાફટ જલ્દીથી ગચ્છ એટલે કે જા ગચ્છ એટલે કે જા અહીંયા બધે જ છે ને એ મધ્યમ પુરુષનો ઉપયોગ કરવામાં આવેલો છે યાદ રાખજો મધ્યમ પુરુષનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એ આજ્ઞાર્થના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવેલો છે લોટ લકાર તું આમ કર તું આમ કર કીધું ને ભાઈ ઉઠ પેલી પેલા શ્લોક ની અંદર એવું કીધું છે કે ઉઠ અને બીજા શ્લોક ની અંદર કીધું છે કે ભાઈ ગચ્છ તું જા એમ અને ત્યાર પછી એવું કીધું છે સત્વરમ એટલે કે ઝડપથી જા અને ફેની લેન એટલે કે સાબુ વડે સાબુ વડે કરો શુદ્ધ એટલે કે સૌજ કાર્ય માટે જાય અને ફટાફટ સાબુ જે છે એ સાબુ લઈને તારા હાથને તું શુદ્ધ કરીને વ્યાયામનું આચરણ કર વ્યાયામ આચર એટલે કે વ્યાયામ તું ચાલુ કર વ્યાયામ નું આચરણ એટલે કે વ્યાયામ આચર એટલે કે આચર એટલે કે તું ચાલુ કર તું વ્યાયામ જે છે ચાલુ કરે સરસ કીધું છે કે ભાઈ ડગલા બહાર ચાલવાનું સો ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દી થી જા ફટાફટ જલ્દી થી શૌચ ક્રિયા માટે જા ત્યાર પછી સાબુ થી તારા બે હાથ ને બરોબર રીતે ચોખા કર અને તું કસરત ચાલુ કર તારી કેટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવેલું છે આપણે ત્યાં ભાઈ તારા હાથ ધોવાના છે તારા પછી ત્યાર પછી વ્યાયામ કરવાનો છે કેટલા ડગા ચાલવાનું છે કેટલા ડગલા ચાલીને તારે શું કરવાનું છે આ બધી બાબતને સ્પષ્ટતા અહીંયા કરવામાં આવેલી છે બરોબર ને પાણી સવારે પીવાનું એટલા માટે જ કે શરીરની અંદર શૌચક્રિયા વ્યવસ્થિત થઈ શકે એટલા માટે આપણે ત્યાં પાણી પીવાની વાત કરવામાં આવેલી છે કે ભાઈ વ્યવસ્થિત રીતે શૌચક્રિયા થઈ શકે એટલા માટે શુદ્ધ જળ એટલે કે સરસ મજાનું ઉઠીને પાણી પીવાનું એટલા માટે કીધું છે કે શરીરની અંદર કબજિયાત જેવા જે રોગો છે શરીરમાં ન થાય એટલા માટે આપણે ત્યાં પાણી પીવાનું કીધું છે એને એટલા માટે કીધું છે કે ભાઈ સતમ પદાની નિષ્ક્રમ્ય સૌચાર્થમ ગચ્છ સત્વરમ ફેનિલે કરો કૃત્વા શુદ્ધો વ્યાયામ આચર એટલે કે સો ડગલા તું ચાલીને અને ફટાફટ શૌચ કાર્ય માટે જા અને શૌચ કાર્ય માટેથી આવીને શૌચ કાર્ય પતાવીને એ બધું પૂરું કરીને તારા જે હાથ છે ફેનિલ રહ એટલે કે ફેનિલે એટલે કે સાબુ વડે સાબુ વડે ફટાફટ તારા હાથને તું સાફ કરીને શુદ્ધો એટલે કે સાફ કરીને શુદ્ધ કરીને વ્યાયામ આચરો એટલે કે વ્યાયામ શું તો કે વ્યાયામ જે છે એને આચર એટલે કે તું કર વ્યાયામ ને કર સવારે કસરત કરવી જોઈએ એ બાબતની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવેલી છે ઉઠીને સીધું સો ડગલા ચાલીને ત્યાર પછી શૌચની ક્રિયા બતાવીને અને હાથને બરાબર રીતે સાફ કરીને અને ત્યાર પછી તારા જે વ્યાયામ જે છે કસરત જે સૂર્ય નમસ્કાર છે યોગ છે પ્રાણાયામ છે આને આચરવાનું કીધું છે શરીરને એવું કીધું છે કે ભાઈ પ્રત્યેક દિવસે વીસ મિનિટ જેટલો તો શરીરને વ્યાયામ હોવો જ જોઈએ તો શરીર વ્યવસ્થિત રીતે સુદ્રઢ અને આળસુ શરીર ન રહે શરીરને આ પ્રમાણે જે પ્રમાણે અહીંયા વાતો કરવામાં આવેલી છે એ પ્રમાણે વાતોને સ્વીકાર કરવામાં આવે એમને અપનાવવામાં આવે એવી રીતે વ્યાયામ કરવામાં આવે વીસ મિનિટથી પચીસ મિનિટ સુધીનો હું વધારે સમય હોય તો વધારે સમય ફાળવો જ જોઈએ પણ ઓછો સમય હોય

જે કચરો છે કચરો કાઢીને પછી કસરત કરવાની છે યાદ રાખજો તમે શરીરમાં જે કસરત જે છે કસરત ક્યારે કરવાની કસરત શરીરમાં કસરત આપણે ત્યારે જ કરવાની શરીરની અંદર જે કચરો છે એ કચરો દૂર થાય કચરો કેવી રીતે દૂર થાય કચરો કેવી રીતે નીકળે તો કે શુદ્ધ જળ પીવાથી કચરો નીકળે અને કચરો શુદ્ધ જળ પીવાથી પછી સો ડગલા ચાલીએ ત્યારે એ શૌચ કાર્ય માટે જવાનો સો ડગલા ચાલીએ એટલે શરીરની અંદર જે છે ક્રિયા માટે શરીર તૈયાર હોય અને ક્રિયા માટે તૈયાર શરીર હોય શરીર બિલકુલ ખાલી હોય પેટ ભરેલું ન હોય શરીરની અંદર કચરો નીકળી ગયા પછી ત્યાર પછી વ્યાયામની વાત કરવામાં આવેલી છે એમ જ આડેધડ વ્યાયામ નથી કરવાનો સમજાય છે આપડે ચાલો ને વ્યાયામ કરી નાખીએ જીમ બીમ માં જઈ આવ્યા તે પણ એમ એવી રીતે નથી જવાનું કીધું વ્યાયામ કેવી રીતે કરવાનો કીધો છે ઈશ્વરને ઈશ્વરને યાદ યાદ કરીને સ્વસ્થ રીતે સ્વસ્થ થઈને સ્વસ્થ સ્વસ્થ વિચારથી મન વડે ઉઠીને આચરણ કરીને ત્યાર પછી ઈશ્વરનું સ્મરણ કરીને અને પાણી પીને ત્યાર પછી સો ડગલા ચાલવાના ગીતા છે અને સો ડગલા ચાલીને ત્યાર પછી શરીર જે છે કચરો કાઢવા માટે તૈયાર હોય અને ત્યાર પછી એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે ભાઈ હાથને શુદ્ધ કરીને વ્યાયામ કરવાના છે બે હાથ જે છે કરવું બે હાથ બે હાથ દ્વિવચન છે એટલે કે કરીને શુદ્ધ વ્યાયામ આચર એટલે શુદ્ધ કૃતવા શુદ્ધ કરૌ છે એટલે શુદ્ધો એક હાથ હોય તો શુદ્ધ બે હાથ હોય તો શુદ્ધ એટલે કે બે હાથ છે બંને હાથને સ્વસ્થ કરીને સ્વચ્છ કરીને અને ત્યાર પછી વ્યાયામ ને આચરવાનું એટલે કે કસરત કર એટલે કે સો ડગલા બહાર ચાલીને તું સો જ કર્યા માટે જલ્દી થઈ જા અને પછી સાબુથી હાથ બંને જે છે ચોખા કરીને તું કસરત કરે તો બીજો શ્લોક જે છે એ આપણા દિનચર્યાનો કેવો હોય એ આપણે જાણો અને શું કરવું જોઈએ પણ આપણે જાણો ત્યાર પછીનો આપણો ત્રીજો જે શ્લોક છે એમને જોઈએ તૈલમ મર્દર્ય કાયે સ્નાનમ સમાચર યથાવિધિ જલે વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય જોઈએ તૈલમ મર્દ્ય ત્વમ તત સ્નાનમ સમાચર યથાવિધિ જલ નૈવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય જોઈએ હવે તૈલમ એટલે થાય તેલ અને મર્દય એટલે કે માલિશ કરાવે એમ હવે પેલા એનો અન્વય જોઈ લે કે ભાઈ ત્વમ કાયે તૈલમ મર્દ્ય

ત્યાર પછી એવું કીધું છે કે ત્વમ એટલે કે તું તારા શરીરમાં તું એ ચોડાવ શરીર ઉપર ચોડાવ અને એટલે કે ત્યાર પછી સ્નાનમ એટલે કે સ્નાન આચરણ કર બરોબર સ્નાન સમાચાર કર સમાચાર એટલે કે તું કર એમ ચાલુ કર સ્નાન તારું ચાલુ કર યથાવિ જલય ને એટલે કે વિધિપૂર્વક જે છે એ વિધિપૂર્વક પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર જે છે બરોબર તો બરોબર સ્વયં વસ્ત્ર પ્રથા પ્રધાવય એટલે શું થાય સાફ કર બરાબર બરાબર તું ધો તારું જે વસ્ત્ર છે યથા વિધિ એટલે કે વિધિપૂર્વક પૂર્વક જલય નેવ એટલે કે સ્નાન કર અને ત્યાર પછી પાણી વડે જ શનિ વડે બીજા કોઈ વડે નહીં પાણી વડે જ પોતાનું જે છે વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર છે બરાબર ધો પોતાના વસ્ત્રોને કેવી રીતે ધોવા જોઈએ સાબુ લગાડવા પછી બ્રશ મારવું આ એક વિધિ થઈ ને તો આ વિધિ પ્રમાણે પોતાના વસ્ત્રો ધોવાના છે કેવી રીતે તો કે પોતાનું સ્નાન કરીને વિધિપૂર્વક પોતાના જે વસ્ત્રો છે પોતાના વસ્ત્રો ધોવાના છે એટલે કીધું છે કે ભાઈ તું શરીર જે છે એ તેલનું માલિશ કરે શરીર પર તેલનું માલિશ કરે આપણે ત્યાં અખાડાઓની અંદર તેલનું માલિશ કરવામાં આવતું બરોબર ને અંગો જે હોય છે અંગો પર તેલનું માલિશ કરવામાં આવે તેલ જે છે સ્નિગ્ધતા આવે સ્નિગ્ધતા એટલે કે કેલ્શિયમ એટલે આ સ્નિગ્ધતા શરીરમાં આવે આપણે તલનું તેલ જે હોય છે ખાતા હોઈએ તલનું તેલ જે શરીર ઉપર ચોપડતા હોઈએ માલિશ કરતા હોઈએ આ શા માટે તો કે હાડકાના પ્રોબ્લેમ્સ હાડકાના જે હાડકાની બીમારી હોય હાડકાના દુખાવો હોય જોઈન્ટ કહેવાય ને આપણે જે સાંધાનો દુખાવો આ બધું તેલના માલિશથી દૂર થતું હોય એટલા માટે કીધું ભાઈ તેલના આ બધી વસ્તુ દૂર થતી હોય છે અને તેલના માલિશ થી આ બધી વસ્તુ દૂર થાય એટલા માટે કાળા તલનું તેલ આપણે ત્યાં ચોપટવાની પદ્ધતિ આવી છે અખાડાઓની અંદર પણ તેલના માલિશ કરવામાં આવે છે જે મોટા મોટા જે બધા હોય પહેલવાન એ અખાડાની અંદર તેલના માલિશ કરાવતા હોય શા માટે તો કે તેલનું માલિશ એટલા માટે જરૂરી છે કે શરીર એ સુદ્રઢ રહે શરીર એ સ્વચ્છ શરીર જે છે બાંધો મજબૂત રહે શરીરના શરીરના જે જે છે એના સાંધા હાથ પગના સાંધાઓ શરીરના બીજા બધા સાંધાઓ છે આ વ્યવસ્થિત રીતે કામ આપે જે ઓઇલિંગ કહેવાય ને આ ઓઇલિંગનું કામ જે છે એ કોણ કરે છે તો કે તેલ કરે છે તેલનું જે માલિશ છે એ કરે છે અને ત્યાર પછી એવું કીધું તેલનું માલિશ થયા પછી વ્યવસ્થિત રીતે તું સ્નાન કર સ્નાન કરવાનું છે

આ બધી જ નદીઓ મારા ડોલમાં આવે હું જે પાણીથી સ્નાન કરું છું જે પાત્રની માધ્યમથી સ્નાન કરું છું આ બધા જ માધ્યમ આ જે પાત્રનો માધ્યમ છે આ જે માધ્યમથી હું સ્નાન કરું છું આ પાત્રની અંદર બધી જ નદીઓ જે વિશ્વની જે પવિત્ર નદીઓ છે આ બધી જ નદીઓ મારા પાત્રની અંદર આવે અને હું એ પાત્ર વડે સ્નાન કરું એ જબરદસ્ત કલ્પના આપણી સંસ્કૃતિમાં આપેલી છે કે ભાઈ મારા જે નાહવાની અંદર બધી જ નદીઓ સામેલ થાય હું એને પ્રાર્થના કરું ને નદીઓ બધી આવે આ સરસ મજાની બાબતની અહીંયા કલ્પના કરવામાં આવેલી છે પરિકલ્પના કરવામાં આવેલી છે યથાવિધિ જલઈને એવા વસ્ત્રમ સ્વયં પ્રધાવય પ્રધાવય એટલે શું થાય તો કે બરોબર રીતે સરસ મજાનું તારે ધોવાનું છે એવું કીધું છે બરોબર એટલે કે તું શરીર પર તેલનું માલિશ કર અને ત્યાર પછી જે સ્નાન કર અને પાણી વડે વિધિપૂર્વક જે છે એ પોતાનું વસ્ત્ર બરાબર ધોવાનું છે પોતાના વસ્ત્ર જાતે ધોવા જોઈએ આ બાબતની સ્પષ્ટતા અહીંયા પણ આપણે દેખાય છે કે વસ્ત્ર જાતે ધોવા જોઈએ ગુરુકુળ હોય ઋષિ પરંપરા હોય પેલાના સમયની અંદર આશ્રમની જે વ્યવસ્થા હતી તો આશ્રમના વ્યવસ્થાની અંદર આપણા જે ઋષિ મુનિઓ જે છે એ આશ્રમમાં જે પણ વિદ્યાર્થીઓ ભણતા હોય આ વિદ્યાર્થીઓ જે છે એ પોતાના કપડા પોતાની જાતે ધોતા હતા એટલે પોતાના જે કપડાં છે પોતાની જાતે ધોતા હોય તો એ અહીંયા સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે પોતાના વસ્ત્રબોધનની જાતે ધોવા જોઈએ એટલું તો કામ આપણે કરવું જોઈએ ભાઈ સ્વીયમ પ્રધાવય સ્વિયમ એટલે શું થાય તો કે પોતાનું વસ્ત્ર સ્વીયમ વસ્ત્રમ પોતાનું વસ્ત્ર સ્વીયમ એટલે કે પોતાનું અને વસ્ત્રમ એટલે કે કપડું પોતાના કપડા પ્રધાવય એટલે કે ધોવા જોઈએ પ્રધાવય એટલે કે શું થાય એક ગચ્છો એમ કીધું ને તો કે અહીંયા આગ્યાર્થ જ વપરાયેલું છે ભાઈ પ્રધાવય એમ લોટલકાર વપરાયેલો છે પ્રધાવય એટલે કે ધો તેલનું માલિશ જે છે શરીર પર કરીને ત્યાર પછી સ્નાન કરીને અને વ્યવસ્થિત રીતે સ્નાન કરીને વિધિપૂર્વક જે જે છે છે પોતાના વસ્ત્ર ધોવાના તો આશા રાખું છું ત્રીજો જે શ્લોક છે તેલનું માલિશ કરવાનો જે શ્લોક અને ત્યાર પછી સ્નાન કરવા અને ત્યાર પછી આપણે સ્નાન કરીને વ્યવસ્થિત રીતે પોતાના જે વસ્ત્ર છે એને ધોવા આ બાબતની સ્પષ્ટતા ત્રીજા શ્લોકમાં કરવામાં આવેલી છે એટલે સ્નાન કરતા પહેલા આપણે તેલનું માલિશ કરવું જોઈએ જેના કારણે આપણા શરીરના જે છે આ વ્યવસ્થિત ઓઇલિંગ થાય મજબૂત રહે એટલા માટે આપણે તેલ જે છે એની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવેલી છે તેલના માલિશની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવેલી છે ત્યાર પછી સ્નાનની સ્પષ્ટતા કરવામાં આવેલી છે અને સ્નાનની સ્પષ્ટતા કર્યા પછી કપડાને ગમે તેમ નથી ધોવાના વિધિપૂર્વક કપડાને ધોવાના છે એ પણ સ્પષ્ટતા આપણે અહીંયા કરવામાં આવેલી છે એટલે આશા રાખું છું ત્રીજો જે શ્લોક છે એ ત્રીજો શ્લોક તમને સરસ રીતે સમજાય કરવાનું સ્નાન કરવાનું અને ત્યાર પછી વ્યવસ્થિત રીતે સ્નાન કરીને અને વિધિપૂર્વક કપડાને ધોવાના છે આપણા શાસ્ત્રકારા એવી નાની નાની બાબતોની સ્પષ્ટતા કરે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ નાની નાની બાબતોની સ્પષ્ટતા ભાઈ કપડાં જે છે વિધિપૂર્વક જ ધોવાના છે આ નાની નાની બાબતોની સ્પષ્ટતા અહીંયા આપણા શાસ્ત્રકારો કરેલી છે ત્યાર પછીનો આપણે ચોથો શ્લોક કુરુ સંધ્યા તથા નિત્યમ પ્રાતરાશમ પ્રાતરાશમ અશાનચ જોઈએ હવે આપણો ચોથો શ્લોક ચોથા શ્લોક જે છે એ ચોથા શ્લોક નો જોઈએ કે ભાઈ તથા પૂર્વાભિમુખમ આશીનઃ અને ત્યાર પછી કીધું તમ સંધ્યા વિધિ કુરુ સંધ્યાવિધિમ કુરુ નિત્યમ પીતરો નિત્યમ પીતરો વંદસ્ત્વમ પ્રાતરાશનમ ચ આશન એવું કીધું છે હવે જોઈએ આનો શબ્દાર્થ તો કે પૂર્વાભિમુખમ એટલે શું થાય તો કે પૂર્વ દિશા તરફ જોઈને બરોબર પૂર્વ દિશા તરફ મોઢું જે છે રાખીને ત્યાર પછી કીધું છે આશિનહ પૂર્વાભિમુખમ આશિનહ સંધે છે અયા આશિનહ શબ્દ માશિન લખ્યું છે ને તો છૂટું પડે ને સંધિ છૂટી પડે એટલે આશિનહ આશિને એટલે કે બેઠેલો અને ત્યાર પછી કીધું છે કુરુ સંધ્યા વિધિ તથા સંધ્યા વિધિ તથા એટલે કે તું જે છે એ પૂર્વ દિશા તરફ જોઈને પૂર્વ દિશા તરફ તું કરીને તથા એટલે તથા જે છે ને આગળ લેવાનો છે બરોબર તથા એટલે આગળ લીધો છે તથા ને તથા પૂર્વાભિમુખ માસી એટલે કે તેમજ પૂર્વ દિશા તરફ જે છે મોઢું જે છે એ કરીને બેસીને તું બેઠેલો એ સંધ્યા વંદન તું કર એમ તેમજ પૂર્વ દિશા તરફ તું મુખ કરીને તું બેઠેલો એટલે કે આશી કે સંધ્યા વિધિ સવારે ઈશ્વરની ઉપાસનાની જે વિધિ હોય એ કરવાની છે ઉપાસનાની જે વિધિ હોય છે દિવસ અને જે રાત્રિની સંધ્યા દિવસ અને રાત્રિની સંધ્યા એ જે થતો હોવાથી જે આ જે પ્રક્રિયા છે એમને સંધ્યા વિધિ કહેવામાં આવે છે સાંજે આ આવી બધી ક્રિયાઓ ધીમે બ્રાહ્મણો હોય છે કરતા હોય છે તો ઈશ્વરને યાદ કરવાના સવારના આપણા જે દિવસની જે શરૂઆત જે ઈશ્વરના સ્મરણથી થાય અને સરસ મજાની પૂજા અર્ચના ઈશ્વરની કરવાની પૂજા અર્ચના ઈશ્વરની કર્યા બાદ અને ધીમે ધીમે કરતા પછી એવું કીધું છે કે હંમેશા માતા પિતાને વંદન કર પિતરો પિતા જે છે એ શું છે તો કે ઇત્રેતર દ્વંદ્વ સમાસ આપેલો છે પિતરો એટલે કે માતા ચ પિતા ચ એવું છે એટલે કે માતા ચ ચ પિતા એટલે કે ચર દ્વંદ્વ સમાસ કીધો છે આ અને એનો અર્થ એવો થાય કે માતા પિતાને વંદસ્ત્વ વંદસ્ત્વ એટલે કે તું વંદન કર વંદસ્ત્વ એટલે કે તું વંદન કર બરોબર ત્વમ ત્વમ એવું કીધું છે અહીંયા સંધિ છૂટી પાડો એટલે કે વંદ ત્વમ એમ કે ભાઈ તું વંદન કર

ત્યાર પછી બીજી એની ત્રીજી ક્રિયા એવી આવી કે ભાઈ ઈશ્વરનું સ્મરણ કરીને ત્યાર પછી શું આવ્યું કે પાણી પીને ત્યાર પછી એવું કીધું છે કે ભાઈ ડગલા સો ડગલા ચાલીને ત્યાર પછી શૌચ ક્રિયા પતાવીને ત્યાર પછી સાબુથી હાથ ધોઈને સાબુથી હાથ ધોયા પછી વ્યાયામ કરીને વ્યાયામ કરીને પછી તેલના માલિશ કરીને તેલના માલિશ પછી સ્નાન કરીને અને સ્નાન કરીને પોતાના વસ્ત્રો જે છે વિધિપૂર્વક ધોઈને ત્યાર પછી પૂર્વ દિશામાં આસન લગાવીને પૂર્વ દિશામાં બેસીને મુખ કરીને અને સંધ્યા સંધ્યોપાસના એટલે કે ઈશ્વરનું સ્મરણ કરીને સવારની પ્રાતઃ પ્રાર્થના કરીને અને હંમેશા માતા પિતાને નમન કરીને અને ત્યાર પછી સવારનો નાસ્તો ખાવાનો કીધો છે યાદ રાખજો કેટલી બધી ક્રિયાઓ સવારના નાસ્તા પહેલાની ક્રિયાઓ છે આપને ખબર હોવી જોઈએ આપણા વેદો ની અંદર આપણા શાસ્ત્રકારો કીધું છે કે આટલી બધી ક્રિયાઓ કર્યા પછી અશાન બરોબર ગચ્છ એવી રીતે જેમાં અગિયાર થતો એવી રીતે અશાન લોટ લગાર મધ્યમ પુરુષ જે છે એક વચન એ અહિયાં આપેલું છે ભાઈ અશાન તું ખા તો તેમજ તથા એટલે કે તેમજ પૂર્વાભિમુખમ આશિનઃ એટલે કે પૂર્વ દિશા તરફ દેજે જે છે એ તું મુખ કરીને તું બેઠેલો અને સંધ્યાવિધિમ સંત કુરુ સંધ્યાવિધિમ એટલે કે તું સંધ્યા વિધિને કર ઈશ્વરનું સ્મરણ કર સંધ્યાની સંધ્યો પાશના કર અને ત્યાર પછી નિત્યમ પિતરો વંદસ્ત્વમ એટલે કે તું હંમેશા માતા-પિતાને યાદ કર અને ત્યાર પછી પ્રાતરાશમ અશાનચળ અને તું જે છે સવારનો નાસ્તો ખા આશા રાખું છું ચોથો શ્લોક સરસ મજાનો જે છે એ તમને સમજાઈ ગયો હશે તો હવે જ્યારે ફરી વખત મળીશું ત્યારે આના આગળના જે બીજા ચાર શ્લોકો છે એમનો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી નમસ્કાર ફરી વખત મળીશું આવતા આના જ બીજા ભાગની અંદર આપણા જે બીજા ચાર શ્લોક છે આ પાઠના એને સમજવા માટે